અહીં કશું જ بچ્યું નથી દક્ષિણ તટિયે શહેર મારિયોપોલ પર હુમલા વધારી દીધા છે મંગળવારે બે શક્તિશાળી બોમ્બના હુમલાથી માર્યુપોલ શહેર અચમચી ઉઠ્યું હતું આ હુમલા ઉદ્યોગિક વિસ્તાર પર થયા હતા જોકે હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યાની પુષ્ટિ થઈ શકી નથી રશિયાએ માર્યુપોલને કબજે કરવા માટેની છેલ્લી સોમવારે ડેડલાઇન આપી હતી જે પૂરી થઈ ગઈ હતી જ્યારે આ તરફ યુક્રેને આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો આ પછી અહીં લડાઈ પણ ઉગ્ર બની હતી મંગળવારે ઇટાલીની સંસદમાં સંબોધનમાં જેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયન બોમ્બ ધડાકા પછી આ શહેરમાં કંઈ જ બચ્યું નથી યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન સૈન્યને માર્યુપોલ શહેરમાં રસ નથી તેઓ તેને ધ્વસ્ત કરીને રાખ કરવા માંગે છે પોલમાં ઘણા લોકો ફસાયા છે તેઓ વીજળી અને પાણી લોકો શહેર છોડી ગયા છે હ્યુમન રાઇટ્સ વોચ અનુસાર રશિયા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને આ શહેરમાંથી બે લાખથી વધુ લોકો ફસાયેલા છે માર્યુપોલમાં ચારેય તરફ રશિયાના લશ્કરી વાહનોનો ટેન્કો દેખાય છે યુક્રેનના અધિકારીઓએ કહ્યું હતું કે રશિયન સૈનિકો શહેરને ધ્વસ્ત કરવા માંગે છે હુમલા થી તબાહ થઈ ગયેલા લોકો મારિયુ પોલમાંથી બહાર નીકળી રહ્યા છે અહીંના રસ્તા પર કારની લાંબી કતારો જોવા મળે છે